હવે પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે ફિઝિયોથેરાપી છે તો એમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તમારે લોકોને એડમિશન લેવું છે તો એમના માટેની રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે તમારે લોકોને પહેલી વસ્તુ એ કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમારે છે એ ફોર્મ ક્યાં ભરવું જોઈએ અને તમારે પિન કઈ રીતે ખરીદવો જોઈએ કઈ રીતે રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને બીજી ઘણી બધી બાબતોનો આ વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ વિડીયોને તમે લોકો શરૂથી લઈને અંત સુધી જોશો એટલે તમારા મનમાં જેટલા પણ ડાઉટ છે બધા ડાઉટનું સોલ્યુશન થઈ જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જેટલી બી એડમિશન પ્રોસીઝર થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો તેની જે લિંક છે નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે ચેનલ ઉપર નવા તો ખાસ કરીને આચાર્ય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે પહેલી વસ્તુ એ કે તમારે ફોર્મ ક્યાં ભરવાનું છે હું દરેક વિદ્યાર્થીની જ સલાહ આપું કે તમે છે એ મેક્સિમમ આ ફોર્મ છે તમે સાયબર કાફેમાં જઈને ભરાવો તો તમારા માટે વધુ બેટર રહેશે સાયબર કાફેમાં તમે ભરાવા જશો ફોમ તો તમારે એક તો હજાર રૂપિયા પિનના થશે અને બીજી વસ્તુ એ કે એ લોકો જે બસો કે પાંચસો રૂપિયા લેતા હશે એ તમારે અલગથી ચાર્જ કરવાનો થશે પણ હું તમને એ પણ સલાહ આપું છું કે તમે લોકો જે હેલ્પ સેન્ટરનું આખી આખું લિસ્ટ આપ્યું છે ને એ હેલ્પ સેન્ટર ઉપર પણ જઈને તમે વિનામૂલ્યે ફોર્મ ભરાવી શકશો એટલે કઈ રીતે કે હજાર રૂપિયા તો તમારે લોકોને ફોર્મ ફીના તો થવાના જ છે એના સિવાય બાકીના જે એક્સ્ટ્રા રૂપિયા થશે એ તમારે નહીં દેવા પડે જો તમે હેલ્થ સેન્ટરે જશો તો રેડી તો મેક્સિમમ લોકો છે એ એવો પ્રયત્ન કરજો કે તમે હેલ્થ સેન્ટરે જઈને ફોર્મ ફિલઅપ કરાવો માની લો કે હેલ્થ સેન્ટર દૂર છે તો તમે સાયબર કાફેમાં જઈને પણ ફોર્મ ભરાવી શકો પણ મેક્સિમમ તમે લોકો એવો પ્રયત્ન કરજો તમે હેલ્થ સેન્ટરે જઈને ફોર્મ ભરાવો તો તમારે શું થાય કે તમારે બીજો જે એક્સ્ટ્રા ચાર્જ લાગતો છે એ એકસ્ટ્રા ચાર્જ પણ નહીં લાગે અને એ લોકો એમને એ ફોર્મ ભરી દેશે અને કદાચ વેરિફિકેશન પણ તે જ દિવસે તમારે થઈ જાય રેડી હવે આપણે લોકો એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર આવી ગયા છીએ તો તમને લોકોને પહેલી વસ્તુ દેખાય છે ઓનલાઈન પિન ખરીદવા માટે અહીં ક્લિક કરો એ હમણાં હું તમને બતાવું છું હવે પહેલું આમાં શું લખ્યું છે પહેલી બાબત કે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત એ મેં એના ઉપર મેં વિડીયો બનાવી દીધો હતો પછી ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી તો તમારે ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને ક્યાં તમારે હેલ્પ સેન્ટર છે એની યાદી આપીશ પછી તમારે ઓનલાઈન પિન કેવી રીતે ખરીદવો એની સમજ રેડી એ હું તમને હમણાં જ સમજાવી દઉં છું ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ વન અને ટુની માહિતી તમારે કઈ કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાના છે રેડી તો પહેલાં આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ હવે ડોક્યુમેન્ટમાં પહેલું તો તમારે શું જોશે એક તો ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ જોશે પછી તમારે જન્મસ્થળનો પુરાવો તો એમાંથી તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો કે એટલા ચાર ડોક્યુમેન્ટ તમને લોકોને આપ્યા છે એ ચારમાંથી તમારે ગમે એક તમારે જોશે કાં બર્થ સર્ટિફિકેટ એટલે જન્મનું પ્રમાણપત્ર અથવા તો એલસી એ બેમાંથી એક બધા પાસે હોય એટલે એ તમે લઈ જજો પછી જન્મ તારીખનો પુરાવો તો જન્મ તારીખમાં તમારે ધોરણ દસની માર્કશીટ જન્મનું પ્રમાણપત્ર ભારતીય પાસપોર્ટ એટલે તમે બર્થ સર્ટિફિકેટ છે એ લઈ જશો તો એ પણ તમારે ચાલશે પછી જે લોકો એસસી કેટેગરીના હોય તો એમના માટે એસસીનું જાતિનું પ્રમાણપત્ર એસટી કેટેગરી માટે પણ એ લોકોને જાતિનું પ્રમાણપત્ર હોય તો એ તમારે લઈ જવાનું રહેશે એના પછી ઓબીસી જે ઉમેદવારો છે એમના માટે એ તો તમારે જાતિનું પ્રમાણપત્ર જોશે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ તમારે લોકોને જોશે રેડી હવે આમાં શું કીધું છે કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલા હોવા જોઈએ એટલે તમારે એ ઇંગ્લિશમાં હશે કે એ ગુજરાતીમાં હશે બંને ચાલી જશે જે લોકો ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો એમના માટે ઇડબ્લ્યુએસનું પ્રમાણપત્ર લઈ જવાનું છે દિવ્યાંગ ઉમેદવારો માટે પી ડબલ્યુડીનું પ્રમાણપત્ર છે પછી આ બધા તમને એ પાસે સંરક્ષણ કર્મચારીના બાળકોને એમના માટે રેડી હવે એક મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ તમારે એમબીબીએસ અને એમડી ડોક્ટર પાસે જ તમારે લોકોને છે એ કઢવેલું હોવું જોઈએ આ વસ્તુ સમજી ગયા એટલે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ છે એ તમારે લોકોએ તૈયાર રાખવાના છે તમારે મેરિટ છે માત્ર માત્ર બોર્ડના આધારે જ બનશે ગુજકેટને આધારે નહીં બને પછી તમારે લોકોને ઓનલાઈન પિન ખરીદવું હશે તો કઈ રીતે તમારે કરવું તો એના માટે સૌ પ્રથમ તમારે ઓનલાઈન પિન ખરીદવા એના ઉપર તમારે ક્લિક કરવાનું હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થશે એમાં તમારે લોકોએ શું કરવાનું છે તો કે ઓનલાઈન પિન પરચેસ લખ્યું છે ત્યાં તમારે લોકોએ જવાનું છે હવે ઓનલાઈન પિન પરચેસ ઉપર તમે ક્લિક કર્યું હવે આમાં શું કીધું છે કે એસએમએસ દ્વારા મોકલવામાં આવશે જો તમારો મોબાઈલ નંબર ડીએનડીમાં રજીસ્ટર હશે તો તમને એસએમએસ નહીં મળે હવે ડીએનડી એટલે શું તો કે ભાઈ ડૂ નોટ ડિસ્ટર્બ એટલે એનો મતલબ એમ થાય કે ઘણા લોકોના મોબાઈલમાં ઘણા બધા એસએમએસ આવતા હોય એટલે એ લોકો છે એ પોતાનો મોબાઈલ નંબર ડીએનડી એટલે કે ડૂ નોટ ડિસ્ટર્બ મોડમાં નખાવી દેતા હોય એટલે એનો મતલબ શું થાય કે એ લોકોને કોઈ એસએમએસ રિસીવ ન થાય એટલે તમારો મોબાઈલ નંબર જો ડીએનડીમાં હશે તો તમને એસએમએસ મળશે નહીં સમજી ગયા હવે તમે જ્યારે પે કરી દેશો ત્યારે એસએમએસ તમને મોકલવામાં આવશે અને એમાં પેમેન્ટ નંબરનો રેફરન્સ નંબર પણ હશે રેડી એ નંબર તમને મળે તો જ તમારે પ્રોસિજર કરવાની છે પછી ટ્રાન્ઝેક્શન ફેલ જાય ત્રીસ મિનિટ પછી બીજો પ્રયત્ન કરવો હવે તમે લોકો છે સૌ સૌપ્રથમ તમારે આપણે પિન ખરીદવો છે તો એ કઈ રીતે ખરીદો એ તમને સમજાવી દો પહેલાં તમારે લોકોને એચએસસીના સીટ નંબર નાખવાના પછી તમારે લોકોને તમારું નામ નાખવાનું જે એચએસસીમાં તમારા લોકોનું નામ આવ્યું છે એ મુજબ જ તમારે લોકોએ નામ એડ કરવાનું છે પછી ઇમેલ એડ્રેસ છે એ તમારે એડ કરવાનું છે તમારો મોબાઈલ નંબર છે અમાઉન્ટ હજાર રૂપિયા લખેલી જશે અને કેપચા નાખીને તમે પે ઉપર ક્લિક કરશો એટલે તમે લોકો ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે વિઝા છે ગમે એનાથી તમે લોકો છે એ વ્યવસ્થિત રીતે તમે પેમેન્ટ કરી દેશો એટલે તમારા મોબાઈલ નંબરમાં હજાર રૂપિયા છે એ તમારા બેંક ખાતામાંથી કપાઈ જશે હવે કપાઈ ગયા એ પછી કઈ પ્રોસેસ આવશે એ જોઈ લો પછી તમે લોકો હજાર રૂપિયા પે કરી દેશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક આને યુઝર આઈડી આ પ્રકારના હશે યુઝર આઈડી તમારે પાંચ આંકડાના આવશે એ યુઝર આઈડી આવી જશે અને બીજી વસ્તુ શું છે તો કે આ પિન નંબર આ પિન નંબર પણ આવી જશે અને આને તમારે ખાસ સાચવીને રાખવાનો રહેશે યુઝર આઈડી અને પિન નંબર હવે યુઝર આઈડી અને પિન નંબર મળી જાય પછી તમારે લોકોએ રજિસ્ટર કરવાનું છે પછી પિન ખરીદાઈ ગયો છે તો પછી તમારે લોકોએ શું કરવાનું છે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન એના ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે ભાઈ તમારી સામે આ રીતનું પે પેજ છે એ ઓપન થઈ જશે એમાં તમારે લોકોએ શું કરવાનું છે ક્લિક હિયર ફોર ધ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે રેડી હવે એમાં તમારે શું કરવાનું છે સિરિયલ નંબર ઓફ પિન એટલે એ તમને યુઝર આઈડી નાખવાનું છે પિન નાખવાનો છે પછી તમારો ઈમેલ એડ્રેસ છે મોબાઈલ નંબર છે અને કેપચા નાખીને તમારે લોકેશન ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થશે હવે પહેલાં તમારા રજીસ્ટ્રેશનમાં શું આવશે પહેલું એક તો તમારું કેન્ડિડેટ છે એનું ફૂલ નેમ આવશે એ તમારે ધોરણ બારની માર્કશીટ મુજબ તમારે એ લોકોએ લખવાનું રહેશે પછી મધર્સ ફૂલ નેમ એમાં તમારે માતાનું પૂરું નામ લખવાનું છે પછી ફાધર ઓર હસબન્ડને એમાં તમારા પિતાનું નામ છે એ પૂરેપૂરું લખવાનું છે પછી અહીંયા તમારું બર્થડેટ હશે તો બર્થ ડેટમાં તમારે છે એ તમારી બર્થ ડેટ નાખી દેવાની છે પછી જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે પછી કેટેગરી તમારે પસંદ કરવાની છે જો તમે લોકો ઓબીસી કેટેગરીમાં આવતા હશો તો તમને જે કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે એ તમારે લખવાના રહેશે અને નોન ક્રિમિલિયર છે એ તમારે લખવાનું રહેશે રેડી પછી તમારે રેસિડેન્શિયલ એડ્રેસ તો એમાં તમારે પૂરું નામ પૂરું સરનામું લખવાનું છે અમે અહીંયા રહીએ છીએ અમારો આ પ્લોટ છે અથવા તો આ વિસ્તાર છે એ રીતે લખવાનું છે પછી તમારે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો છે ડિસ્ટ્રિક પછી તમારે આવશે તાલુકા તો તાલુકો પસંદ કરીને તમારે પિનકોડ તમારે નાખવાનો છે જે તમારે પિનકોડ લાગુ પડતું હોય એ નાખવાનો પછી અલ્ટરનેટ મોબાઈલ નંબર એમાં તમારે બીજો મોબાઈલ નંબર નાખવાનો છે વૈકલ્પિક કે જેમાં તમે તમારે કોન્ટેક કરી શકે એ લોકો નેશનલિટી તો કે ઇન્ડિયન આવશે બર્થ કન્ટ્રી કયા દેશમાં તો કે ઇન્ડિયામાં જન્મ થયો બર્થ સ્ટેટ ને સિટીને એ બધું આવશે રેડી હવે આ થઈ જાય એના પછી તમારે એ લોકો એ નીચે આવવાનું છે આ વસ્તુ થઈ ગઈ હવે એટલું થઈ જાય પછી તમારે દસમાની ડિટેલ્સ નાખવાની છે દસમાની ડિટેલ્સમાં શું માર્ક છે તમારે લોકોને ધોરણ દસમાં કુલ મળેલ માર્ક લખો તો જેટલા તમને લોકોને જેટલા માર્ક્સ હોય લગભગ છસો માર્ક હોય છે બધાને એ રીતે તમારા માર્ક છે એ લખો છે કેટલા મેળવા છે કુલ કેટલા માર્ક્સ છે ગણિતમાં કેટલા માર્ક્સ છે એ તમારે લખવાના છે રેડી હજુ આ રીતે તમારે જે લખવાના રહેશે કે ધોરણ દસ એસએસસીના સિને ઉદાહરણ નંબર બે ગણિતમાં કેટલા છે તો કે ભાઈ સિત્તેરમાંથી સોમાંથી સિત્તેર આવ્યા છે ને ટોટલ કેટલા છે ચારસો છ રેડી એમાંથી છસોમાંથી આવ્યા છે એટલે ધોરણ દસની વિગતોમાં આમ લખવાનું તમારે રહેશે હવે ધોરણ દસના તમારા માર્ક્સ છે તો એમાં પહેલાં તમારે પ્રેક્ટિકલ સહિત માર્ક લખવાના છે પછી કેટલામાંથી આવ્યા એ લખવાના છે ગણિતમાં તમારે કેટલા એવા છે અને કેટલા છે એ તમારે લખવાના છે રેડી હવે સીબીએસસી બોર્ડ માટે પણ કીધું છે કે ગ્રેડ આપેલો હોય તો જે તે વિષયના માર્ક્સ એને તમારે ગ્રેડ ગુણ્યા નવ પોઈન્ટ પાંચ બરાબર વિષયના માર્ક તમારે ગણી લેવાના રેડી પછી તમારે લોકોને બારમાની જે વિગત છે એ ભરવાની થશે બારમાની વિગતમાં તમારે પહેલાં શું એડ કરવાનું થશે તો કે ભાઈ બારમાના સીટ નંબર છે એ એડ કરવાના થશે પછી તમારે લોકોને પાસિંગ યર કયું પાસિંગ તમે ઇયર કર્યું છે એ છે બોર્ડ ક્યુ છે અને એનો મંથ કયો છે પછી તમે સર્ચ ટ્વેલ્થ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બધી ઇન્ફોર્મેશન આવી જ જશે કે તમારે કેટલા માર્ક છે કેમેસ્ટ્રીમાં કેટલા છે ફિઝિક્સમાં કેટલા છે અને માની લો કે તમારે ઈ માર્ક નથી આવતા તો તમારે લોકોએ શું કરવાનું છે તો તમારામાં જે બધી માહિતી છે એ તમારે એડ કરવાની છે થિયરીના કેટલા થયા પ્રેક્ટિકલના કેટલામાંથી કેટલા થયા પછી આપણે ફિઝિક્સમાં થિયરીના કેટલા છે પ્રેક્ટિકલના કેટલા છે એ રીતે બાયોમાં અથવા તો મેથ્સમાં એ રીતે તમારે લોકોએ કન્સિડર કરવાનું છે અને ટોટલ તમારે કેટલા માર્ક્સ થઈ છે એ પ્રમાણે તમારે એડ કરવાના છે પછી માની લો કે તમારે ગમે બીજું બોર્ડ હોય તો બીજા બોર્ડમાં પણ તમારે એ મુજબ છે એડ કરવાના છે અહીંયા તમે એનઆઈઓએસ બોર્ડ હોય આપણે કહેવાય કેન્દ્રીય બોર્ડ તો એનું પ્રમાણપત્ર આવી હોય તો એ પણ એ રીતે પણ તમારે એડ કરવાના છે સમજી ગયા ની બધી વિગત ભરી લીધી એ પછી હા એ વિગત ભરી દીધી પછી તમારે પર્સનલ ડિટેલ્સ છે એ તમારે લખવાની ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એમાં યસ અથવા તો ન કરી લખવાનું પછી તમારે લોકોએ શું કરવાનું ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો છે એમાં તમારે ફોટોગ્રાફ છે અને સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાના થશે મેક્સિમમ તમારે સો કેબીની સાઇઝ રહેશે જ્યારે આમાં પણ મેક્સિમમ સો કેબી છે એની સાઇઝ રહેશે પછી તમારે તમારી રીતે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે એ પાસવર્ડ તમે ગમે રીતે છે એ ક્રિએટ કરી શકો છથી બાર અક્ષરનો હોવું જોઈએ અને આલ્ફાબેટિક ન્યુબેરિક છે એ હોવો જોઈએ એમાં એક્ઝામ્પલ આપ્યું છે એક્સ વાય ઝેડ એક બે ત્રણ એટલે મતલબ શું તમારા આંકડા પણ હોવા જોઈએ અને આલ્ફાબેટ ન્યુમેરિક છે એ પણ તમારે હોવો જોઈએ અને એ તમારે તમારી રીતે ક્રિએટ કરવાનો થશે પાસવર્ડ ક્રિએટ કરી લો છો પછી તમારે લોકેશન ઉપર ક્લિક કરવાનું આ સબમિટ છે આઈ એગ્રી ઉપર ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમે પાસવર્ડ ક્રિએટ કરશો પછી તમારી સામે આવો મેસેજ આવશે કે એન્ટર ઓટીપી ઓન રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર તમે જે મોબાઈલ નંબર એડ કર્યો છે એમાં તમને ઓટીપી મોકલવામાં આવશે હવે એ ઓટીપી તમને મોકલશો એ ઓટીપી તમારે એન્ટર કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે સબમિટ ઉપર ક્લિક કરશો અથવા તો ન મળતો હોય ઓટીપી તો પછી તમારે રિસન્ટ ઉપર ક્લિક કરવાનું હવે તમે ઓટીપી દાખલ કરો છો ત્યારે તમારે લોકોને છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે હવે એ કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એ તમને લોકોને કહી મેં તમને કહી દીધું છે રેડી રજિસ્ટ કન્ફર્મ થયા પછી કોઈ પણ વિગતમાં ફેરફાર નહીં થાય તમારે લોકોને રજીસ્ટ્રેશન પાર્ટ ટુ ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ ટુ ઉપર ક્લિક કરવાનું છે રેડી હવે તમે એ એના ઉપર ક્લિક કરશો અને માની લો કે તમે એ પછી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તો તમારી યુઝર આઈડી છે તમે અહીંયા જે પાસવર્ડ ક્રિએટ કર્યું એ ચૌદ ડિજિટનો પિન કેપચા નાખીને તમારે સબમિટ ઉપર ક્લિક કરશો એના પછી તમારે લોકોને ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન હશે આવશે હવે તમારે લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે પછી તમારે લોકોને અપલોડ ડોક્યુમેન્ટ્સ પાર્ટ ટુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ ટુ ઉપર તમે લોકો ક્લિક કરશો પછી તમારે આમાં જે મેન્ડે ડોક્યુમેન્ટ્સ છે એટલા તમારે સબમિટ કરવાના થશે પહેલાં તમારે લોકો એ ફાઇલ છે એ પસંદ કરી લેવાની અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું ફરીથી એમ બારમાની માર્કશીટ છે તો એની તમારે ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરીને તમારે મૂકી દેવાનું અને જેમાં તમારે સ્ટાર લખેલું છે એ તમારે ફરજિયાતપણે છે એ અપલોડ કરવા જ પડશે રેડી એ રીતે ડોક્યુમેન્ટ થઈ જાય પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી એ થઈ જાય પછી તમને આવો મેસેજ બતાવશે તો એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનો આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમને શું અવસર કર્યું રજિસ્ટ્રેશન એન્ડ ડોક્યુમેન્ટ ડિટેલ સબમિટેડ ટેક હેલ્પ સેન્ટર અપોઇન્ટમેન્ટ ફોર ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી તમારે લોકોને ઓરિ આપણે વેરીફિકેશન માટે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે રેડી પછી તમારે લોકોએ શું કરવાનું છે તો કે ટેક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે ટેક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશો અથવા તો તમે અહીંયા ઉપર પણ ક્લિક કરી શકો હવે એમાં તમને હેલ્પ સેન્ટર બતાવશે એમાં તમારે શું પહેલાં નક્કી કરવાનું છે તો કે તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું અને હેલ્પ સેન્ટર ક્યુ છે એ તૈયાર કરવાનું માની લો કે આ હેલ્પ સેન્ટર છે અમદાવાદનું તેમાં કે કેટલા જણાને એક દિવસમાં કરવાનું પચીસ જણા તમારી વેકેન્સી છે અપોઇન્ટમેન્ટની ડેટ બતાવશે અપોઇન્ટમેન્ટની આપણે સમય બતાવશે એ તમારા આમાં ગમે એક છે એ પસંદ કરી લેવાનું રહેશે રેડી ઘણા બધા આમાં તમને હેલ્પ સેન્ટર છે એ તમને લોકોને આપ્યા છે પછી જે આમ માની લો કે તમે આની અપોઇન્ટમેન્ટ લીધી છે તો એના ઉપર ક્લિક કરીને તમારે ટેક ટેક અપોઇન્ટ આપણે જે કહેવાય કે આપણે ટેક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું અને આમાં શું કીધું કે વેરિફિકેશનનો મેસેજ આવી જશે કે હા તમારું અપોઇન્ટમેન્ટ છે એ આટલી તારીખે બુક કરવામાં આવી છે રેડી એટલે આ રીતનું પણ તમારે લોકોએ થઈ જશે પછી તમારે રજીસ્ટ્રેશન ફોર્મ છે એની તમારે પ્રિન્ટ લેવાની છે એટલે તમારી સામે આ રીતનું જે પ્રિન્ટ છે એ તમે લોકો લઈ શકશો રેડી એટલે આમાં તમને પ્રિન્ટ તમારી ડિટેલ પ્રિન્ટ કરી લેવાની અને આ પ્રિન્ટ લઈને અને તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની બે બે જેરોક્સ લઈને તમારે હેલ્પ સેન્ટરે જવાનું રહેશે હવે તમને લોકોને ખાસ માહિતી કહી દઉં તમારે લોકોને જો તમારા લોકોને સાયબર કાફેમાં એ તમને સો બસો કે પાંચસો રૂપિયા લેતા હોય અને તમારે લોકોને ખાલી પિનના રૂપિયા આપો એટલે કે હજાર રૂપિયા પિનના જોતા હોય અને બીજું કોઈ તમારે રૂપિયા ન હોય તો એ સરકાર દ્વારા તમને છે એ હેલ્પ સેન્ટર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે જેમાં તમે સાવ મફતમાં તમારું રજીસ્ટ્રેશન કરાવી શકશો અને વેરિફિકેશન પણ કરાવી શકશો એટલે તમારા હજાર ઉપરાંત જે બીજો ખર્ચો આવે બસો રૂપિયા પાંચસો રૂપિયા સાતસો રૂપિયા એ તમારે દેવાની જરૂર નથી એ કયા કયા સેન્ટર તમે બતાવી દઉં તો એ સેન્ટર તમારે જોવા હોય તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડોક્યુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી ઉપર ક્લિક કરવાનું જો આમાં તમને એટલા હેલ્પ સેન્ટર આપ્યા છે હવે આમાં તમને ડિસ્ટ્રિક્ટ જોઈ લેવાનો તમને નજીક પડતું હોય એ જોઈ લેવાનું અને એમાં તમને લોકોએ ત્યાં જઈને પણ તમે લોકો ડોક્યુમેન્ટ લઈ જવાના અને એ લોકો તમને મફતમાં ફોર્મ ભરી દેશે રેડી એ હજાર રૂપિયા પિનના છે એ પ્લેસે બાકીને એ વધારાના કોઈ ચાર્જ નહીં લે રેડી એટલે સડસઠ છે આમાં ટોટલ હેલ્પ સેન્ટર તમને જે પ્રમાણે નજીક પડતું હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરીને તમે આમાં વેરિફિકેશન કરાવી શકો અને તમે આમાં પર તમારું રજિસ્ટ્રેન ફોર્મ છે એ આખે આખું પણ ભરી શકશો રેડી અને આવી જ માહિતી માટે તમે ચેનલ ઉપર નવા હો તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હજી પણ તમને કોઈને કંઈક ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો